दोस्तों हूँ अत्यारे आव्यो छूँ राष्ट्रीय शाळा में। राष्ट्रीय शाळा में आज सवार थी राजकोट फिलाटेलिक सोसायटी द्वारा गांधीजी अने एमनी पहेलानी एटले के रजवाड़ा वखतनी टिकीटोनुं प्रदर्शन योजवामां आव्युं छे अने बोड़ी संख्या में विद्यार्थीओ अत्यारे आप जोई रह्या छो के टिकीट प्रदर्शन निहाळवा आव्या छे। दोस्तों मारी साथे अत्यारे जोड़ायेला छे राजकोट फिलाटेलिक सोसायटीना एक अग्रणी डॉक्टर परेशभाई उपाध्याय। परेशभाई सौथी पहेला तो ए जणावो के राजकोट फिलाटेलिक सोसायटीनी स्थापना क्यारे थई, कोणे करी अने एनो हेतु शुं हतो? राजकोट फिलाटेलिक सोसायटीनी स्थापना सन 2000 थई अने त्यारे एनो हेतु तो एटलो ज हतो के राजकोटनी अंदर टिकीट संग्राहको घणा बधा हता, पण यंग બિગનર હોય છે એ લોકોને કેમ પ્રેઝન્ટ કરવું એ ખ્યાલ નહોતો, એટલે અમે કમલેશ શાહ, એડવોકેટ કમલેશ શાહ, તુષાર મહેતા, હું એવા બે ત્રણ સિનિયર અમારા હતા, એ લોકોએ સાથે મળી કે આ લોકોને પ્રોપર ગાઈડન્સ મળે એના માટે આપણે એક બોડી ઊભી કરીએ, એટલે અમે એક એનજીઓ ચાલુ કર્યું છે અને એના ફળ સ્વરૂપે અમારી સોસાયટીના લગભગ 5-6 સભ્યો એને અમે ગાઈડન્સ આપ્યું, એ મુજબ ઇન્ટરનેશનલ લેવલે છેલ્લા 10 વર્ષથી એ વિનર થાય છે, નો ડાઉટ, ફર્સ્ટ નંબર નથી આવતો, સિલ્વર બ્રોન્ઝ એમને નંબર મળે જ છે. અચ્છા પરેશભાઈ, ખાસ કરીને વર્ષ દરમિયાન આપણે કયા કયા પ્રકારના પ્રોગ્રામ કરતા છીએ? આ પ્રકારનું આજે જે છે પ્રદર્શન, એના ઉપરાંત જે સ્પર્ધા હોય છે નેશનલ લેવલે, સ્ટેટ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે, તો આપણી સોસાયટીના સભ્યો ત્યાં ભાગ લેતા હોય છે, એમનો નંબર આવતો હોય છે, કયા લેવલ સુધી આપણે ભાગ લઈએ છીએ નંબર આવે છે? હા, એટલે એમાં લેવલ તો એવું હોય છે કે દાખલા તરીકે પોસ્ટ ઓફિસની એક સ્કીમ હોય છે સ્પર્શ કરીને, કે એમાં આ શોખને પોતે કઈ રીતે ડેવલપ કર્યો છે એના માટે એ લોકોની એક્ઝામ હોય છે અને પછી પ્રોજેક્ટ બનાવવાનો હોય છે અને એમાં જે વિનર થાય તો દર ડિસ્ટ્રિક્ટ લેવલે 10-10 વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે પોસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી સ્કોલરશીપ મળે છે. એવા છેલ્લા 3 વર્ષથી તો અસંખ્ય બાળકો વિનર થાય જ છે અને એમને આજના દિવસે પણ સ્કોલરશીપ મળે જ છે. પરેશભાઈ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે જે કોમ્પિટિશન થતી હોય છે ત્યાં આપણા સોસાયટીના સભ્યો ભાગ લેતા હોય છે અને લેતા હોય છે, તો પછી એમાંથી કોઈ નંબર આવેલા છે એવું કોઈ આપણે રાજકોટમાં ખરું? હા, રાજકોટની અંદર પરિત્રી ઉપાધ્યાય કરી અને હેતવી શાહ એ બે છે, તો એ બંને ઇન્ટરનેશનલ લેવલે વિનર થયા છે અને પરિત્રી ઉપાધ્યાય તો છેલ્લા 10 વર્ષથી વિનર થાય જ છે. બરાબર. હવે આજનું જે પ્રદર્શન છે, થોડી મારે એના વિશે પણ વિગત જોઈએ છે કે આજે ગાંધીજીનો તિથિ પ્રમાણે જન્મદિવસ છે, એટલે એ નિમિત્તે આપણે આ પ્રદર્શન રાષ્ટ્રીય શાળાના ખંડમાં રાખ્યું છે, તો આમાં કયા કયા પ્રકારની ટિકિટો છે ગાંધીજીના જીવન એટલે જન્મથી માંડી અને એમની જે સફર છે આખી, તો એને વર્ણવતી ટિકિટો છે અને બીજું શું શું છે, ટૂંકમાં આજનું આકર્ષણ શું છે એના વિશે થોડી અમારા દર્શકોને વાત કરી દઉં. હા, એટલે એ જે આપે કીધું એ રીતે ગાંધીજીના જન્મ એમનાથી લઈ અને મરણ સુધીના આખા બધા ઇવેન્ટની આખી થીમ બનાવેલી છે એ છે, પ્લસ કાઉ ડંગ એટલે ગાયના છાણમાંથી પેપર બનાવી અને એ પેપર ઉપર પ્રિન્ટિંગ કરેલું છે ગાંધીજી, પર્ટિક્યુલર તામિલનાડુ સરકારમાં, તામિલનાડુમાં ગાંધીજીએ જે જે જગ્યાએ વિઝિટ કરી હતી એ બધા પ્લેસના અલગ અલગ આખા છે, પ્લસ ખાદીની ટિકિટ છે, સોનાની ટિકિટ છે, પીપળના પાંદડા ઉપર ગાંધીજીની ટિકિટ બનાવેલી છે એ છે. એમનું વધારે આકર્ષણ તો દાંડીકૂચની આખી જે થીમ બનાવેલી છે એ છે, તો એના માટે પર્ટિક્યુલર ત્યાં કોઈ અમારા એક મેમ્બર ઊભા જ છે સમજાવવા માટે. એકચ્યુઅલી એમનું જોશો તો એપિરિયન્ટલી તમને બધા પોસ્ટ કાર્ડ એક સરખા જ લાગશે, પણ ગાંધીજીએ જે દાંડી કૂચ કરી હતી ત્યારે ઓબ્વિયસલી નાઇટ હોલ તો કરેલો જ હોય, તો એ નાઇટ હોલ જે ગામમાં કર્યા હતા એ ગામની પોસ્ટ ઓફિસનો સિક્કો મારેલા એ પોસ્ટ કાર્ડ છે એમનો. અચ્છા પરેશભાઈ, આપે કીધું કે ખાદીની ટિકિટ છે, પાંદડા ઉપર બનાવેલી ટિકિટ છે, ગોલ્ડ એટલે સોનાની ટિકિટ છે, તો વિગતવાર તો અમારા દર્શકોને અમે બતાવશું જે ટિકિટો કેવી છે, પણ થોડીક એની વાત પણ કરી દો કે એ ટિકિટો ખાદીની છે, પાંદડા ઉપર છે અને સોનાની, તો એ ચલણમાં હોય છે કે માત્ર સંગ્રહ માટે જ હોય છે? ના, ફક્ત સંગ્રહ માટે જ હોય છે એમનો, મને એ સ્પેશિયલી પોસ્ટ ડિપાર્ટમેન્ટ અને જે તે કંપની હોય એના વઠઈને એ બનાવતા હોય છે, અને આમાં મોસ્ટ ઓફ ટિકિટ છે એ રૂટીન ચલણમાં તો હોતી જ નથી એમનો, એ એક જ વાર પ્રિન્ટ થાય છે, એને કોમોરેટિવ સ્ટેમ્પ કહે છે, તો એ એક જ વાર જે ક્વોન્ટિટીમાં ગવર્મેન્ટે પ્રિન્ટ કરી હોય એમાં પ્રિન્ટ થાય છે, પછી બીજી વાર પ્રિન્ટ ન થાય.
ત્યારે કોઈએ પરચેસ કરી અને રાખી હોય ચલણમાં મૂકી શકે છે, પણ અમારા જેવા જે બધા સંગ્રાહકો હોય છે એ પોતાને આવી અલગ અલગ થીમ બનાવવાની હોય તો એના માટે જ યુઝ કરતા હોય છે. પરેશભાઈ, અહીંયા આપણે જે પ્રદર્શનમાં મૂકેલી છે એમાં કેટલા પૈસાથી, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ભૂતકાળમાં આનામાં ટિકિટ આવતી હતી, તો કેટલા આનાથી માંડી અને વધુમાં વધુ કિંમત, ગોલ્ડની મને લાગે સૌથી વધુ કિંમતી હશે, તો કેટલા આનાથી કેટલા રૂપિયા સુધીની ટિકિટ અહીંયા છે? અડધા આનાથી લઈ અને પેપર એટલે ખાદીની છે એ 100 રૂપિયાની, અને ગોલ્ડની છે એ 1.4 ગ્રામનો ગોલ્ડ છે એટલે એ વેરિયેબલ એની પ્રાઇસ થતી હોય છે, ગોલ્ડમાં ફ્લક્ચ્યુએશન આવતું હોય એ રીતે. એમનો જનરલી તો બધી અમૂલ્ય જ હોય છે, કલેક્શન થઈ ગયું બીજી વાર મળવાની નથી. અચ્છા પરેશભાઈ, આ બધું શોખની વસ્તુ છે એટલે એની કંઈ એનું મૂલ્ય ના હોય, એનો એક આનાની ટિકિટ તમારા માટે 1 કરોડની ગણાય છે, પણ પછી આનો ઉપયોગ શું, તમે આનું શું કરતા હો, માત્ર પ્રદર્શનમાં મૂકવા માટે જ હોય છે કે પછી એનો બીજો કોઈ યુઝ હોય છે? ના, બીજો કોઈ યુઝ નથી, એક્ઝિબિશન કરવાના અને કલેક્શન કરવાના, અને અમારી આખી ઇન્ટરનેશનલ લેવલે એનું એક ગ્રુપ જ હોય છે કે એકબીજા પાસે જે માહિતી હોય એકબીજા સાથે શેર કરે, આવી કંઈ વસ્તુ હોય તો. આજના રેટિયા બારસ એટલે તિથિ મુજબ તો એ કોઈ નથી, આપણે જનરલી 2 ઓક્ટોબરે જ ગાંધીજીનો, પણ આપણે ગુજરાતથી એમનો આમ તો બિઈંગ એ ગુજરાતી તિથિ મુજબ પણ એનો, અને ગાંધીજી એવું ઈચ્છતા હતા, અહીંયા નવજીવન એનું છે ન્યૂઝપેપર, એમાં પણ ગાંધીજીએ સ્પષ્ટ લખ્યું કે મારો જન્મદિવસ છે એ રેટિયા બારસને દિવસે જ તમારે ઉજવશો તો વધારે મને ગમશે. તો ગાંધીજીની જે ઈચ્છા હતી એ મુજબ અમે આજે રેટિયા બારસને દિવસે આ પ્રદર્શન કરી જાણ મળે એના માટે ખાલી એક્ઝિબિશન કરીએ છીએ. પરેશભાઈ, તમે લોકો સિનિયર સિટીઝન છો અથવા સિનિયર લોકો છો, જે વરિષ્ઠ લોકો છો એ તો આ સંગ્રહ કરે છે ને એમાં રસ લે છે, પણ હવે નવી પેઢી ખાસ કરીને જે યુથ છે એને તો એની પાસે મોબાઈલ છે એટલે એની પાસે બીજો સમય નથી, તો રાજકોટમાં તમે કેટલા મેમ્બર છો ને એમાં યુથ કેટલું છે, નવા નવા છોકરા છોકરીઓ હવે આવો સંગ્રહમાં રસ લેતા થયા છે કે કેમ? હા, 100% થયા છે, પણ એમને પ્રોપર ગાઈડન્સ દેવાવાળા નથી હોતા કે ભાઈ અમારા દાદાનું કે મારા નાનાનું આ કલેક્શન હતું એનું શું કરવું. તો જનરલી અમે લોકો એને મોટિવેશન મળે એટલા માટે આવા એક્ઝિબિશન કરતા હોઈએ છીએ, અને એમાં એને એક સિમ્પલ જનરલ નોલેજનો ક્વેશ્ચન પૂછી એને આવડી જાય એટલે કંઈક એને ગિફ્ટ આપવાની. અમે કોમ્પિટેટિવ એક્ઝિબિશન પણ કરતા હોઈએ છીએ અને એમાં અમારો મોટી ઈચ્છે જેટલાએ ભાગ લીધો છે એ બધાને મોમેન્ટો આપવાના, તો એમને થોડુંક થાય કે ના મેં ટિકિટનું કર્યું હતું તો એમાં મને આ મળ્યું. અને અને બિસાઇડ્સ એક આપણે અહીંયા જોશો તો ગુજરાતની થીમ છે, તો એ ગુજરાતની થીમની અંદર અત્યાર સુધીમાં જેટલા ગુજરાતને રિલેટેડ હસ્તીઓ કે પ્લેસ છે એ બધાની ટિકિટ બહાર પડેલી, તો એની ડિટેલ લખેલી, તો જેણે બી તૈયાર કર્યું હશે એ ડિટેલ લખવામાં તો એને કોમ્પિટેટિવ એક્ઝામ યુપીએસસી જીપીએસસી એમાં એવા કંઈ હિસ્ટ્રીના કે આના ક્વેશ્ચન આવશે તો તૈયારી કરવી જ નહીં પડે, એને તૈયાર કરેલું તરત જ એનો જવાબ દઈ શકશે. અને એવા દાખલા પણ છે એમનો કે જે આજના દિવસે ગાંધીનગરમાં સચિવાલયની અંદર સારી પોસ્ટ ઉપર અમારા એક સભ્ય પહોંચી ગયા છે એમનો. પરેશભાઈ, રાજકોટમાં આપણી જે સોસાયટી ચાલે છે ફિલાટેલિક સોસાયટી, તો એમાં અત્યારે કેટલા મેમ્બર છે, એટલે હું એ પૂછવા માગું છું કે કેટલા લોકો રસ લેતા છે? આવું જનરલી આ બધા શોખ એવા છે કે જેમાં બહુ નાનું ગ્રુપ હોય એટલે સિંહના ટોળા હોવાની જરૂર નથી, એકલ દોકલ હોય તો પણ ચાલે, એટલે આપણા ગ્રુપમાં કેટલા સભ્યો છે? અમારી સોસાયટીની અંદર અત્યારે જુનિયરમાં ગણીએ તો 90 છે અને ટોટલ સિનિયર અને જુનિયર બધા થઈને તો 142 મેમ્બરો છે. આપણે નિયમિત રીતે સભ્યોને મળતા હોઈએ છીએ, કોઈ મીટિંગ થતી હોય છે, કોઈ પ્રોગ્રામોના આયોજન થતા હોય છે, કારણ કે આ પ્રકારના પ્રદર્શનો જનરલી ઓછા થતા હોય છે. જી હા, એટલે અમારે મીટિંગમાં તો એવું કે અમે જે સિનિયરો છે બધા પોતપોતાના નોકરી ધંધામાં હોય એટલે ફ્રી ન હોય, પણ દર મહિનાના પહેલા રવિવારે કોઈ પણ એક સ્કૂલ અમને જે પરમિશન આપે ત્યાં બધાને એમાં ભેગા કરવાના, એ લોકોને કોઈને ટિકિટ એક્સચેન્જ કરવી હોય અથવા કંઈ ક્વેરી હોય તો એને પ્રોપર ગાઈડન્સ આપવાનું, એના માટે દર મહિનાના પહેલા રવિવારે તો અમે ભેગા થાય જ છીએ એમનો. પરેશભાઈ, આપે ઘણી બધી જાણકારી આપી અને ઘણું બધું અમારા દર્શકોને એક નવા વિષય ઉપર, કારણ કે આ એવો વિષય છે મોટેભાગે અનટચ હોય છે, આમાં બહુ રસ લેવાવાળો વર્ગ ઓછો હોય છે, તો એને ઘણી બધી માહિતી મળી. બીજા પણ આપણા સાથીઓ સાથે હું વાત કરીને વધુ વિગતો મેળવીશ. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દોસ્તો, મારી સાથે અત્યારે જોડાયા છે રાજકોટ ફિલાટેલિક સોસાયટીના એક વરિષ્ઠ સભ્ય જિગ્નેશભાઈ શાહ. જિગ્નેશભાઈ, ખાસ કરીને ગાંધીજીની ટિકિટો વિશે તો ઘણું બધું જાણ્યું,
હવે થોડુંક ગાંધીજી સિવાયનું પણ કંઈક મને લાગે છે, અહીંયા ભગવાન રામના ચિત્રો છે, એની પ્રતિકૃતિ છે, તો એ આખું શું છે એના વિશે થોડી વાત કરી. ઇન્ડિયા પોસ્ટ દ્વારા અલગ અલગ ટિકિટો બહાર પડતી હોય તો અમારા સોસાયટીના મેમ્બરો આ ટિકિટને કલેક્ટ કરતા હોય અને એ કલેક્ટ કરવાનું કારણ છે એની થીમ બનાવતા હોય. તો અહીંયા અમારી સોસાયટીની એક ધ્યાનાશા કરીને દીકરી છે કે જેને આપણે વોટસન મ્યુઝિયમમાં એક પ્રદર્શન હતું અને કોમ્પિટિશન હતી એમાં વિનર થઈ છે, એની આ થીમ અમે લગાડી છે. તો આમાં તમે જોઈ શકશો કે ઇન્ડિયા પોસ્ટ દ્વારા જે જે ટિકિટો બહાર પડી છે, જે મિનિએચર શીટ બહાર પડી છે, માય સ્ટેમ્પ બહાર પડી છે, કે સ્પેશિયલ કવર છે, કે સ્પેશિયલ કેન્સલેશન્સ છે, એને એકત્રિત કરી અને અહીં મૂકવામાં આવ્યા છે, જેથી કરી અને લોકોને ખબર પડે કે ઇન્ડિયા પોસ્ટ દ્વારા કેવી કેવી ટિકિટો અને કેવા કેવા કેન્સલેશન કઈ થીમમાં બહાર પડે છે. અને આ જ વસ્તુ આવનારી પેઢીમાં સંગ્રહ કરવા માટેની કેળવણી માટે થઈ અને અમે અહીંયા ડિસ્પ્લે રાખી છે કે ટિકિટની જાળવણી કેમ કરવી, ટિકિટને સાચવવી કેમ, અને સાથે ટિકિટ ઉપરથી એ દીકરીએ પોતાનું ઓબ્ઝર્વેશન પણ સાઈડમાં લખ્યું છે કે એ ખુદ શું ઓબ્ઝર્વ કરે છે, આ પ્રસંગ એને શું સમજાવે છે. જીગ્નેશભાઈ, આમાં હું જોઈ રહ્યો છું કે રામાયણના જુદા જુદા જે કાંડ છે, જેમ કે કિષ્કિંધા કાંડ છે, સુંદરકાંડ છે, એના કવર અને એના દ્રશ્યો છે, તો આ કવર ચલણમાં હોય છે કે માત્ર સંગ્રહ માટે હોય? આજે અહીંયા જે તમે જોઈ રહ્યા છો એ સ્પેશિયલ પોસ્ટકાર્ડ્સ અને સ્પેશિયલ કવર્સ કહેવાય, જે પ્રાઇવેટલી લોકો પોતે ડિઝાઇન કરતા હોય, ટિકિટને અનુરૂપ પોતે બનાવી શકતા હોય, ટિકિટની જેવી જ મુદ્રા કવર ઉપર હોય, અને આને એ જ દિવસે કેન્સલ કરાવી લીધું હોય એટલે એ વાપરી ન શકાય, પરંતુ માત્ર સંગ્રહ માટે થઈને હોય. પણ ઇન્ડિયા પોસ્ટ દ્વારા જે ફર્સ્ટ ડે કવર ઇસ્યુ થાય એમાં તમે આ ટિકિટ લગાડીને એ દિવસે જો કોઈને ડિસ્પેચ કરો તો એ માન્ય ખરું, એ વાપરી શકાય ખરું, પણ એ જ દિવસે ડિસ્પેચ થવું જોઈએ જેથી કેન્સલેશન હોય ત્યારનું. એટલે જીગ્નેશભાઈ, આ બાજુ કંઈક અલગ ટિકિટો મને જોવામાં આવી રહી છે, તો આના વિશે પણ થોડી સમજ આપી દો કે આ બધું શું છે? આ તમે જે ફ્રેમ જોઈ રહ્યા છો તે ગુજરાત થીમ ઉપર છે અને આ પણ અમારી રાજકોટ ફિલાટેલી સોસાયટીની એક દીકરી છે પરિત્રી ઉપાધ્યાય કરીને, કે જેને ઇન્ટરનેશનલ લેવલે આ વસ્તુ માટે થઈ અને રેન્ક મળેલ છે. અને આમાં ગુજરાત અને ગુજરાતના તમામ સ્થળ તથા ગુજરાતની સારી જે વ્યક્તિઓ છે, ખ્યાતમાન વ્યક્તિઓ છે, એ બધા ઉપર જે ઇન્ડિયા પોસ્ટની ટિકિટો બહાર પડી છે એ ટિકિટો તેમજ તે ટિકિટની સાથેનું કેન્સલેશન પણ દેખાડવામાં આવ્યું છે. અને પરિત્રી ઉપાધ્યાયે પોતાનું ઓબ્ઝર્વેશન એમાં ટિકિટ ઉપરથી શું એમને જોવા મળ્યું અને ટિકિટ કેવી છે અને શું કામ બહાર પડી એ પણ સાઈડમાં લગાડેલ છે. જીગ્નેશભાઈ, આ બાજુ તો કંઈક મને રજવાડી આખું ટિકિટ પ્રકારનું કે એ જે રાજાશાહી વખતની ટિકિટો હોય એવું મને લાગે છે, થોડી સમજ આની પણ આપી દો. ઇન્ડિયા પોસ્ટ 1947 લખવામાં આવ્યું, પણ 1947 પહેલાં બ્રિટિશ કાળ હતો અને ત્યારે સાથે સાથે આપણો રજવાડાઓનો કાળ હતો, તો એ સમયે આપણા રજવાડાઓ પોતે પણ પોતાની ટિકિટ, પોતાની કોર્ટ ટિકિટ, પોતાની રેવન્યુ ટિકિટ, પોતાની અલગ અલગ ટિકિટો બહાર પાડતા. આ એ ટિકિટોનો સંગ્રહ છે કે જેમાં ધાંગધ્રા સ્ટેટ, ગોંડલ સ્ટેટ, રાજકોટ સ્ટેટ વગેરે અલગ અલગ સ્ટેટ, કોટડા સાંગાણી છે, એવા અલગ અલગ સ્ટેટ્સની ટિકિટોનો અહીંયા સંગ્રહ કર્યો છે. અને એ આપણે જોઈ શકો કે ત્યારે ક્યાં રાજા હતા, એ રાજાઓનો પહેરવેશ કેવો હતો, એ રાજાઓ પોતે શું સંદેશ આપતા હતા તે તમને આ ટિકિટ ઉપરથી ખબર પડે. ને આ બધી ટિકિટ આના સિરીઝની ટિકિટ છે, કારણ કે ત્યારે 16 અને 1 રૂપિયો થતો અને રૂપિયાની કોઈ ટિકિટ આવતી નહીં, પણ આના સિરીઝ હોવાના કારણે આ બધી ટિકિટો અલભ્ય કહેવાય. જીગ્નેશભાઈ, આપની પાસેથી ઘણી બધી ગાંધીજી સિવાયની પણ જે ટિકિટો છે, જે કવર છે, જે પોસ્ટ છે, એના વિશે જાણકારી મળી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આજરોજ રાજકોટ ફિલાટેલિક સોસાયટીના ઉપક્રમે રાશિયા ખાતે, જ્યાં એક એવી ભૂમિ છે કે જ્યાં ગાંધીજીએ 3 દિવસ ઉપવાસ કરેલા, એવા ભૂમિમાં ગાંધીજીના જ ચિત્રોનું, ટિકિટોનું સુંદર પ્રદર્શન યોજવામાં આવ્યું છે. અને એ પણ ગાંધીજીના, આમ તો 2 ઓક્ટોબર, પણ ગાંધીજી એવું કહેતા કે જો મારો જન્મદિવસ ઉજવો હોય તો રેટિયા 12 તરીકે ઉજવજો. તો એ આજ રોજ રેટિયા 12 નિમિત્તે રાષ્ટ્રીય શાળાના ઉપક્રમે જે પ્રદર્શન ઉજવવામાં આવ્યું છે તે માટે હું આખી કમિટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથોસાથ
આ એક એવું પ્રદર્શન છે કે હું રાજકોટની જનતાને કહું છું કે આ એક દિવસના પ્રદર્શન આપ ચોક્કસ જોવા આવો, નિહાળો, તમે કંઈક મેળવીને જશો. આજના યુગમાં આ જે સંગ્રહ છે એ બહુ ઓછો જોવા મળે છે, તો જરૂરથી આવો તેવી વિનંતી. અને ફરીથી મહાત્મા ગાંધીને યાદ કરીએ છીએ. મહાત્મા ગાંધીને જય. થેન્ક યુ સો મચ. જીનું આ પ્રદર્શન મને જીતુભાઈ ભટ્ટનું ઇન્વિટેશન હતું અને હું અહીંયા ચીફ ગેસ્ટ તરીકે આવ્યો, હું ખૂબ જ ઇમ્પ્રેસ થયો છું. રાષ્ટ્રીય શાળાની આ જૂની રાષ્ટ્રીય શાળાને જોઈને ઘણો બધો આનંદ થયો. અને જે આ ટિકિટનો સંગ્રહ છે, આપણે આપણી લાઈફમાં ક્યારેય ન જોયો એવી બધી ટિકિટો જોવા મળી છે. આજે રેઠિયા બારસ નિમિત્તે રાષ્ટ્રીય શાળામાં ગાંધીજીની બહાર પાડના નામથી બહાર પડેલી એમના તસવીર સાથેની ટિકિટોનું પ્રદર્શન, અને ખાસ કરીને ગાંધીજીએ જે અખબારોમાં વિગત લખી છે, એવું નવજીવન હોય, યંગ ઇન્ડિયા હોય, હરિજન હોય, આ બધા અખબારોમાં ગાંધીજીના તંત્રીલેખ સાથેની વિગતો આજે રાષ્ટ્રીય શાળામાં રાજકોટ શહેરની જુદી જુદી શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજકોટ શહેરના બાળકો મહાત્મા ગાંધીનો સાચા ઇતિહાસથી પરિચિત થાય અને આગામી દિવસોમાં ગાંધીના મૂલ્યોને યુવાનો સુધી પહોંચાડવા માટેનો આ પ્રયાસ છે. રાષ્ટ્રીય શાળા અને આ ફિલેન્ટિક સોસાયટીને ખૂબ ખૂબ અભિનંદન. આજનો દિવસ રેટિયા બારસ તરીકે ગાંધીજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વર્ષોથી આ દિવસ રેટિયા બારસ તરીકે રાષ્ટ્રીય શાળા ઉજવતી હોય છે. મહાત્મા ગાંધીની પણ ઈચ્છા એવી હતી કે મારો જન્મદિવસ રેટિયો કાતીને ઉજવવી. ત્યારે આ વખતે પહેલીવાર અમે એવું વિચાર્યું કે રેટિયો તો અહીંયા બારે માસ ચાલુ હોય જ છે, તો કંઈક એવી વસ્તુ લોકોને આપવી, અને ખાસ કરીને આજના યુવાનો અને યુવતીઓને કે જેમને ગાંધીનો ઇતિહાસ, આઝાદીનો ઇતિહાસ અને ગાંધીના ચરિત્ર વિશે જેમનો બહુ ખ્યાલ નથી, એ બાળકો, સ્કૂલના બાળકો આજે આ રાષ્ટ્રીય શાળાની મુલાકાત લે અને મહાત્મા ગાંધીની 191 દેશની અંદર જે પોસ્ટની ટિકિટ છાપવામાં આવી છે એ ટિકિટનું એ લોકો અહીંયા દર્શન કરે, ગાંધીના વિચારોને સમજે, અહિંસાના વિચારોને સમજે અને દેશની અંદર આજે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર આજના આપણા બાળકો, યુવાનો સમન્વય અને સંભાવથી આ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને જાળવી શકે એ હેતુ સાથે આજે અમે આ કાર્યક્રમ અહીંયા રાખ્યો હતો. મારવાડ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર જીતુભાઈ ચંદારાણા સહિતના શ્રેષ્ઠીઓ આજે ઉપસ્થિત રહ્યા અને ઘણા બધા બાળકો આજે 9 થી સાંજના 6 સુધી જુદી જુદી સ્કૂલના અને કોલેજોના યુવાનો આજે અહીંયા આવવાના છે અને આ પ્રદર્શન જોવાના છે. આ અમારો હેતુ, ગાંધીના વિચારો અને ગાંધીના આદર્શોને આજનો યુવાનો સમજે અને જીવનમાં ઉતારે એવી અમારી અપેક્ષા છે. મારું નામ સુવાગિયા મેહા છે. હું નેશનલ સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનિંગની સ્ટુડન્ટ છું. આજે અમે રાષ્ટ્રીય શાળામાં જે ગાંધીજીનું આ જે એક્ઝિબિશન છે ત્યાં અમે ગાંધીજીની ટિકિટો જોઈ, ત્યાર પછી અમે ત્યારના પહેલાં જે અખબાર હતા એ જોયા, સોનાની ટિકિટો જોઈ, તે ઉપરાંત ગાંધીજીની જે નાની એવી સ્ટોરી છે એ અમે જોઈ. થેન્ક યુ. મારું નામ શિરીન હામિદ છે. હું નેશનલ સ્કૂલ ઇન્ટિરિયર ડિઝાઇનમાંથી છું અને અમે અહીંયા ગાંધીજીનું ઘણી બધી ટિકિટો જોઈ અને ચરખો કેવી રીતે ચલાવતા હતા એ જોયું અને અમને ઘણી બધી પ્રેરણાને મળી. મારું નામ બખ્તરિયા હિનલ ધર્મેન્દ્રભાઈ છે. હું MJ કુંડલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોમ્પ્યુટર સાયન્સ કોલેજમાં સ્ટડી કરું છું. અહીંયા અમે રાષ્ટ્રીય શાળાના આ ભવનમાં અમે આ બધું નિહાળવા આવ્યા છીએ, ફંક્શન અટેન્ડ કરવા આવ્યા છીએ. અહીંયા અમે જેમ અત્યારના જમાનામાં જેમ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને અધર વેબસાઇટ થ્રુ જેમ કોમ્યુનિકેશન થાય છે, જેમ પહેલાંના જમાનામાં કેમ થતું એ અહીંયા દર્શાવવામાં આવેલું છે. ટિકિટ્સને બધું લગાડેલું છે, બધું પોસ્ટ આમ બધું લગાડેલું છે, જે અમે જોયું, અમે પહેલાં કેમ થતું એ અમે જોયું એટલે ખબર પડી કે પહેલાં કઈ રીતે કોમ્યુનિકેશન થતું બે પર્સન વચ્ચે લેટર્સ, અને એમાં ટિકિટ લગાડીને પછી એને સેન્ડ કરવામાં આવતા. મારું નામ લાવડિયા શ્વેતા છે. હું MJ કુંડલિયા રાષ્ટ્રીય શાળાની શાખા છે તેમાં BCA ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. આજે અહીંયા આવીને અમે લોકો એ જાણ્યું કે ગાંધીજીના જીવનશૈલી વિશે, જે પહેલાંથી લઈને છેલ્લે સુધી એના ફોટોગ્રાફ્સને વગેરે જોયા, તેમજ પહેલાંના જમાનાની ગોલ્ડન ટિકિટ્સ વગેરે કઈ કઈ ટિકિટ્સ યુઝ થતી હતી પિનકોડની જગ્યાએ, એ બધું જાણવા મળ્યું. અને પહેલાંના જમાનામાં જે રીતે કોમ્યુનિકેશન બે લોકો વચ્ચે થતી એ વિશે અમને અલગ અલગ માહિતી અહીંયા ફંક્શનમાં આવીને મળી.